पेज नंबर 267 267 एग्जाम्पल नंबर 8 सातमो बनेलो ने लास्ट त्रण भागीदार छे जया ममता अने स्मृति नफा नुकसान नो प्रमाण आपेलो छे એની અંદર જો તો બધાના છેદ સરખા છે પહેલામાં છે બેના છેદમાં પાંચ આના છેદમાં પાંચ કોઈને કેટલા વડે ભોળવા પડે બે વડે ગુણીએ ચાર ના છેદ માં દસ નવું પ્રમાણ બરાબર ચાર પાંચ જેમ એક જૂનું પ્રમાણ દાખલામાં મૂડી ખાતા આપેલા છે સાથે ચાલુ ખાતા પણ આપેલા છે લોકોને ચોપડીને હાસ્યમાં બે ત્રણ લીટી છે જ્યારે નિવૃત્તિના દાખલામાં ભાગીદારોના ચાલુ ખાતા આપેલા હોય ત્યારે નિવૃત્ત ભાગીદારનો ચાલુ ખાતું ત્યારે નિવૃત્ત ભાગીદારનો ચાલુ ખાતું બંધ કરીને મૂડી ખાતે લઈ જવું અને મૂડી ખાતો બંધ કરીને રોકડ ઓબ્લિક બેંક ખાતે કે ભાગીદારની લોન ખાતે લઈ જવું છેલ્લો હવાલો વાંચો ને નવું પ્રમાણ આપે તો પહેલું કામ શું કરવાનું બરાબર નવું માઇનસ પહેલો ભાગીદાર નિવૃત્ત કોણ થાય છે ચલો નવો ભાગ માઇનસ ચાર ના છેદમાં દસ જયાની પછી મમતાનો નવો ભાગ માઇનસ છેદનો લક્ષા દસ ફર્સ્ટ ક્લાસ પહેલામાં બીજામાં ચકડાની અંક સાથે પાંચ એકા અને લાભ પણ નથી થતો અને પાઘડી અપાય કે ન નિવૃત્ત ભાગીદારની પાઘડી વેચવી હોય તો નિવૃત્ત ભાગીદાર ઉધાર થશે કે જમા થાય કોણ છે નિવૃત્ત તે સ્મૃતિના મૂડી ખાતે તે સ્મૃતિના કેમ ચાલુ ખાતે ઉધાર કોણ થાય જયા અને મમતા પણ મમતા ઉધાર થશે ખાલી કોણ ઉધાર થશે જયાના
ચાલુ ખાતે ઉધાર નવી પાટલી આવેલી છે હવાલા નંબર હવાલા નંબર ચાર આવેલી છે ને હવે આમાં નિવૃત ભાગીદાર કોણ છે સ્મૃતિ સ્મૃતિ નો ભાગ બોલો કેટલો છે 2,00,000 × 10,000 તો જયા ને પણ કેટલા આપી દેવા છે ખતવણી કરી ચાલો ખાતા ની બોલો કઈ બાજુ સ્મૃતિ કઈ બાજુ છે ચાલો ખાતા ની જમા બાજુ જયાના ચાલુ ખાતે સ્મૃતિના ખાનામાં 20,000 રકમમાં પહેલા આપેલો છે લેણદાર મૂડી દેવા સામાન્યના વખતે ભાગીદાર વચ્ચે ચાલુ ખાતાની જમા બાજુ 70,000 × 4×5 જેમી પહેલામાં 28,000 35,000 7,000 × 7,000 મૂડી આપેલી છે મૂડી ને લખાશે મૂડી ખાતાની જમા બાજુ ચાલુ ખાતા પેલા ચાલુ ખાતાની જમા બાજુ ગાલ ખાતાના મત ને દીવાદાર માંથી કરાય જૂની પાઘડી જૂના ભાગીદાર વચ્ચે નીચે ઉધાર બાજુ લખાય કે જમા બાજુ ચાલુ ખાતાની ઉધાર બાજુ પાઘડી ખાતે 3,000 × 3,000 × 3,000 લોન કૌંસમાં લખો ઉધાર બાકી કઈ બાકી છે આ ઉધાર બાકી કેમ ખબર પડે ઉધાર બાકી મોડી કેવા હોય તો ઉધાર બાકી છે તો આને લખાશે ચાલુ ખાતાની ઉધાર બાકી સ્મૃતિની સ્મૃતિના ખાનામાં 30,000 ધારો કે મૂડી કેવા આપેલી ભક્તો તો ચાલુ ખાતાની જમા ચાલુ ખાતું કોનું છે સ્મૃતિ તો એને ક્યાં લખાય ચાલુ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ સ્મૃતિના ખાનામાં આ પહેલી લીટીમાં લખવા પહેલી લીટીમાં લખવાનો બાકી આગળ આવ્યા પહેલી 1,4,17 સ્મૃતિ નિવૃત્ત થાય છે નંબર 1 ભાડું ચૂકવવાનું બાકી કેટલું 4 નિયમ બોલો ચૂકવા મૂડી દેવા ચૂકવવાનું બાકી ભાડું ચૂકવવાનું છે એટલે ખર્ચ ગણાય કે આવો પુનઃ મૂલ્યાંકન ચૂકવવાનું બાકી ભાડું 4,000 હવાલા નંબર રોકાણ પર વ્યાજ મળવાનું મોબા પ્લસ નીલે મિલકત લેણા મળવાનું બાકી રોકાણનું વ્યાજ મળવાનું બાકી આવક કે ખર્ચ ઉધાર કે જમા પુનઃ મૂલ્યાંકન જમા મળવાનું બાકી રોકાણનું વ્યાજ 2,500 નંબર 3 રોકાણ કેટલામાં વેચી દીધા રોકાણ વેચી દો પૈસા આવે કે જાય આવે તો રોકાણ ઓબ્લિક બેંક ખાતે તે કયા ખાતે કેટલામાં વેચી દીધા ઉપર જોવો ને રોકાણો કેટલા ના છે 33 ના હતા વેચા કેટલા 2,000 નો ફાયદો વધારો થયો ને
પુનઃમૂલ્યાંકન રોકાણો ખાતે 2000 પાકા સરવૈયામાં રોકાણ લખાશે શું કામ નહીં લખાય રોકાણ ખાતું ઉધાર છે કે જમા રોકાણ ખાતાની ઉધાર રોકાણો ખાતે બાકી અગર નવ્યા કઈ આપેલી છે આગળ પાકડી ને નવું પણ બનાવી બધી વિગતો પૂરી પુનઃમૂલ્યાંકન નું ટોટલ 4500 ઘટતી રકમ ઉધાર બાજુ ઘટ્યા નફો નફો બાજુમાં બે ચાલુ ખાતે જયા મમતા અને સ્મૃતિ 250 આ ઉધાર છે કે જમા છે બીજી અસર કોની જમા શું લખાય પુનઃ મૂલ્યાંકન ખાતે 250 રૂપિયા ખાતું 35000 ઘટતી રકમ શું લખાશે બાકી આગળ લઈ ગયા બા ક્યાં જશે બાનુ નામ રોકડા ઉગલી મૂડી કે ચાલુ ખાતામાં પહેલા કયો ભાગીદાર વહન થાય ચોપડીના હાસ્યમાં નોંધ લખાવી છે સૌથી પહેલા મૂડી ખાતું બંધ કરવાનું કે ચાલુ ચાલુ ખાતું લખેલું છે ચાલુ ખાતાનું ટોટલ કરો કઈ બાજુ મોટી છે ઉધાર મોટી છે ટોટલ 43 43000 માંથી જમા બાદ કરો 15 હસ્યમાં વાંચો ચાલુ ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાનું ક્યાં લઈ જવાનો તો આની સામે હું લખવાનો આની બીજી અસર મૂડી ખાતાની ત્યાં હું લખવાનો 15 ચલો હવે મૂડી ખાતો પેક કરો 90000 હવે એની એક સૂચના આગળ વાંચો મોડી ખાતું બંધ કરીને ક્યાં લઈ જાઓ રોકડ ઓગલી બેંક ખાતે અથવા ઘટતી રકમ 74050 હવે આ 74050 રોકડ આપવા કે લોન તરીકે રાખવા એની કોઈ સૂચના આપેલી નથી સૂચના ન આપે તો પૂરતા રોકડા હોય તો રોકડ ખાતે અને રોકડા ન હોય તો રોકડા આપણી પાસે કેટલા છે એની સામે આપવાના કેટલા પૂરતા છે તો આની સામે હું લખાય સ્મૃતિની લોનની બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ સ્મૃતિની લોન રકમ 74050 બાકીના ખાતા રેગ્યુલર આપણે જે બંધ કરીએ છીએ એ જ રીતે ખાલી નિવૃત્ત ભાગીદારમાં પહેલા કોને બંધ કરવા ચાલુ ખાતા બંધ કરીને મૂડી ખાતે મૂડી ખાતા બંધ કરીને રોકડ ઓબ્લિક બેંક ખાતે અથવા તો લોન ખાતે ઘટતી રકમ 2 લાખ અને 1 લાખ શું લખાશે 12 લઈ ગયા
નીચે જાય તો 12 બે લાખ એક લાખ ત્રણ લાખ ચલો એની પછી ચાલુ ખાતા છપ્પન હજાર બસો ઉધાર બાજુ ઘટતી રકમ બાવીસ બસો શું લખાશે બાકી આગળ નહીં ગયા ઓગણપચાસ બસો પચાસ બા ક્યાં જશે બા નીચે જાય બાનું નામ બાવીસ બસો ચોત્રીસ બસો પચાસ છપ્પન ચલો મકાનની જૂની કિંમત બે બ્યાસી એમ તો એક સાઈઠ એક લાખ સ્ટોક દેવાદાર હવે જો મોડી દેવા બાજુ જો ને ગલખાત અનામત છે વાત કરો ઘટે છે કઈ ટોટલ લેણદાર બાકી છે આ બાજુ લેણદાર ઘટે છે 90,000 પાંચ લાખ ચોવીસ હજાર પાંચ ચોવીસ કે ચોત્રીસ ચોવીસ હજાર પાંચ લાખ ચોવીસ હજાર પાંચસો બરાબર બરાબર મોડી દેવાના